नमस्कार विद्यार्थी मित्रों, केम छो बाळको? मजा में छो ने? सरस, तमे बधा मजा में छो एटले ज आ वीडियो ने बधुं तमे जोवो छो। आपणे ई लर्निंग ना माध्यम थी यूट्यूब चेनल ने जे मारी छे यूट्यूब चेनल ई लर्निंग एना माध्यम थी तमे अभ्यास करो छो, बराबर ने? आजे आपणे धोरण छ विषय गणित प्रकरण चार भूमितिना पायाना ख्यालों अंदर लेक्चर बे आपणे जोवानुं छे। आजे अगाउना लेक्चर अंदर आपणे जे बेजिक के भाई बिंदु कोने कहेवाय, रेखाखंड कोने कहेवाय, रेखा कोने कहेवाय अने किरण कोने कहेवाय, बराबर, एना विषे प्राथमिक माहिती जे हती એ આપણે મેળવીએ કે ભાઈ એ જે બધાને સંકેતમાં કેવી રીતે દર્શાવી શકાય, બરાબર, કે ભાઈ રેખા છે તો રેખાને કેમ સંકેતમાં દર્શાવાય, એના વિશે આપણે અગાઉના લેક્ચરની અંદર વાત કરી હતી, બરાબર। આજે આપણે એનાથી આગળ કે ભાઈ વક્ર કોને કહેવામાં આવે છે, બરાબર ને, વક્ર કોને કહીશું, તો આપણે તમે તમારા નોટબુકની અંદર ઘણી બધી આકૃતિઓ દોરી હશે જેમાં તમે ફૂટપટ્ટીનો ઉપયોગ કર્યો હશે, પેન્સિલ ફૂટપટ્ટીનો ઉપયોગ કર્યા વગર પેન્સિલથી પણ આકૃતિ દોરી હશે, બરાબર ને? એટલે કે પેન્સિલથી આપણે આકૃતિ દોરી હોય અને ઉપાડ્યા વગર આકૃતિ દોરવાની, બરાબર ને? પેન્સિલ ઉપાડ્યા વગર જે આકૃતિ બને છે વિદ્યાર્થી મિત્રો, એને આપણે વક્ર કહીશું। તો પેન્સિલ ઉપાડ્યા વગર આકૃતિ દોરવી હોય તો ગમે તે આકૃતિ દોરી શકું, આ પણ આકૃતિ પેન્સિલ ઉપાડી નહીં, જો મેં ઉપાડી કાંઈ નહીં, આ આકૃતિ મળી, તો આને આપણે વક્ર કહીશું, બરાબર। આ રીતે પણ હોઈ શકે તો વિદ્યાર્થી મિત્રો આ પણ વક્ર છે, પણ ટૂંકમાં શું કે ભાઈ પેન્સિલને ઉપાડ્યા વગર તમે જેવી આકૃતિ દોરો છો એ બધી જે આકૃતિ મળે છે એને આપણે વક્ર કહેવામાં આવે છે। હવે આ જે વક્ર છે એ વક્રના મુખ્ય બે પ્રકાર છે વિદ્યાર્થી મિત્રો, કેટલા પ્રકાર છે? બે, એક ખુલ્લો વક્ર અને બીજો છે બંધ વક્ર। તો ખુલ્લો વક્ર કોને કહેવાય વિદ્યાર્થી મિત્રો? ખુલ્લો એટલે શબ્દ ખુલ્લા પરથી ખબર પડે કે ભાઈ એને અંદર જવા માટે અને બહાર આવવા માટેનો રસ્તો હોય, બરાબર ને? આ રૂમ છે તો રૂમની અંદર બહારનું ખુલ્લું છે તો આપણે શું કહીએ ભાઈ, રૂમ ખુલ્લો છે, બરાબર ને? બહારનું ખુલ્લું છે એટલા માટે। તો એ જ રીતે આપણે જે વક્ર દોરવામાં આવે છે એ વક્રની અંદર આપણે અંદર બહાર જઈ શકીએ એવી જગ્યા હોય કોઈ પણ, તો આ ખુલ્લો વક્ર કહીશું એને। આની અંદર તમે જોઈ શકો છો પણ અહીંથી હું ઉપર દોરું છું તો આ ખુલ્લો વક્ર છે, આ આકૃતિ મેં દોરી છે, યા તમે જો ઉપાડ્યા વગર વક્ર છે પણ કેવો છે? ખુલ્લો છે, બરાબર। બીજો જે વક્ર છે બંધ વક્ર, બીજો જે પ્રકાર છે વિદ્યાર્થી મિત્રો કયો છે? બંધ વક્ર છે, કે જેને તમે અંદર જઈ શકતા નથી કે બહાર પણ આવી શકતા નથી એવો જે વક્રને આપણે બંધ કહીશું, કે જે બધી બાજુથી બંધ છે। તમે જો આ હું પેન્સિલ આ જે ચોક છે એને ઉપાડ્યા વગર આકૃતિ હું દોરું છું, આ તો વક્ર તો છે જ પણ બંધ છે, એક જ જગ્યાએ ક્યાંય ખુલ્લો જોવા મળતો નથી, આપણે એક વક્ર જ છે વિદ્યાર્થી મિત્રો, છે ને વક્ર? આપણ કેવો છે? બંધ છે, આપણે એક વક્ર જ છે, જો આ રીતે દોર્યો છે મેં તો આપણે એક વક્ર છે એ પણ કેવો છે? બંધ છે। તો આ રીતે વિદ્યાર્થી મિત્રો ખુલ્લો વક્ર અને બંધ વક્ર આકૃતિ પરથી તમને ખ્યાલ હોવો જોઈએ, કારણ કે પરીક્ષાની અંદર તમારે એવો પણ પ્રશ્ન પૂછાય છે કે ભાઈ નીચેની આકૃતિઓને ખુલ્લા અને બંધ વક્રમાં વિભાજિત કરો, ક્રમ નંબર આપો, તો આપણે ખબર પડી જોઈએ ભાઈ ખુલ્લો છે એને ખુલ્લો વક્ર કહીશું, જે બંધ હોય એને બંધ વક્ર કહીશું। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો જે બંધ વક્ર છે એની અંદર આપણે વાત કરવામાં આવે તો તમે જુઓ તો અહીંયા આ જે ભાગ દોરું છું, આ બંધ વક્ર છે એનો એક આ ભાગ દોરું છું, બરાબર, પછી આ એક ભાગ દોર્યો અને આ આ ભાગ, તો આ જે વક્ર છે બરાબર
એને આપણે ત્રણ ભાગ છે, આ બંધ વક્રના કેટલા ભાગ છે? ત્રણ. આ જે ભાગ છે તમે જોઈ શકો લાલ કલરથી મેં અંદરની બાજુ કરી છે, આપણે શું કહીએ એને? અંદર કહીએ, કહેવાય ને અંદર. તો એ અંદરનો ભાગ કહીશું આપણે. શું કહીશું વિદ્યાર્થી મિત્રો? વક્રનો અંદરનો ભાગ કહીશું, બરાબર. પણ જે બહારની બાજુ મેં દોર્યો છે આ તમે જોઈ શકો છો, રૂમની બહાર હોય ને શું કહેવાય? બહાર છે ભાઈ, બહારનો ભાગ કહેવાય ને. રૂમની અંદર હોય ને અંદરનો ભાગ. એ જ રીતે આ વક્ર છે એ વક્રની અંદરની બાજુ છે ને અંદરનો ભાગ કહીશું, બહારની બાજુ છે આ બહારનો ભાગ કહીશું. તો આ વક્રનો બહારનો ભાગ છે. અને જ્યારે આ જે દિવાલ જે આપણે જોવા મળે છે, ધાર જે જોવા મળે છે, એ વક્ર પોતે છે, એને શું કહીશું આપણે? વક્રની હદ છે એને કહીએ આપણે. હદ કહેવાય ને આને, આને શું કહીશું? વક્રની હદ છે એ નક્કી કરે છે. વક્રની હદ છે એ નક્કી કરે છે કે ભાઈ કયો અંદરનો ભાગ છે ને કયો બહારનો ભાગ છે, બરાબર. અંદરની બાજુ આવ્યો હોય અંદરનો ભાગ છે, બહારની બાજુ આવ્યો બહારનો ભાગ છે. તો આ રીતે આપણે વક્રની જે બંધ વક્ર છે એના ત્રણ ભાગ પડે છે, વક્રનો અંદરનો ભાગ, વક્રનો બહારનો ભાગ અને વક્રની હદ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો એના ભાગ પડી શકે છે. તો ખ્યાલ આવી ગયો તમને કે ભાઈ વક્ર હોય તો એનો અંદરનો ભાગ કયો, બહારનો ભાગ કયો અને હદ કઈ છે, તમને ખ્યાલ આવી ગયો. ત્યાર પછીનો ટોપિક છે વિદ્યાર્થી મિત્રો બહુકોણ. બહુકોણ કોને કહેવાય? તો આપણે વક્ર તો ભણી ગયા, પણ જે વક્ર ફક્ત અને ફક્ત રેખાખંડનો જ બનેલો હોય, પણ કેવો? બંધ વક્ર. જે બંધ વક્ર ફક્ત અને ફક્ત રેખાખંડોનો બનેલો હોય એને બહુકોણ કહેવામાં આવે છે. સમજાય છે ને કે નથી સમજાતું? હા સમજાય છે, બરાબર, સરસ. આકૃતિ કેવી હોવી જોઈએ? બંધ હોવી જોઈએ. પણ એ શેનાથી બનેલી હોવી જોઈએ? રેખાખંડોથી બનેલી હોવી જોઈએ, તો જ એને આપણે બહુકોણ કહી શકશું. તો અહીંયા આપણે બહુકોણ દોરવા માટે આપણે શું કરવું પડે? રેખાખંડ દોરવા પડે. તો તમે કેટલા રેખાખંડોથી બહુકોણ દોરવાની શરૂઆત કરી શકો? ચલો એક દિવસ કે એક રેખાખંડથી બહુકોણ બનશે? નહીં બને. એ વક્ર કહેવાશે. રેખાખંડ છે ને વિદ્યાર્થી મિત્રો, એ રેખાખંડને પણ વક્ર કહેવાય. આ પણ સમજો કે આ જે રેખાખંડ દોર્યો આપણે, તો આ રેખાખંડ પણ એક પ્રકારનું શું છે? વક્ર કહેવાય છે. તો આ પણ પરીક્ષામાં પૂછાય કે ભાઈ રેખાખંડને વક્ર કહી શકાય? તો હા, રેખાખંડને પણ વક્ર કહેવામાં આવે છે. તો હવે આપણે બહુકોણની વાત કરતા હતા, તો બહુકોણ દોરવા માટે કેટલા રેખાખંડની જરૂર પડે? ઓછામાં ઓછા કેટલા રેખાખંડની જરૂર પડે? ચલો હું આ એક રેખાખંડ દોર્યું તો બહુકોણ કહેવાશે વિદ્યાર્થી મિત્રો? નહીં કહેવાય. ચલો આ બીજો રેખાખંડ દોર્યો તો ચલો આને આપણે કઈ બહુકોણ કહી શકીએ? બંધ આકૃતિ નથી, જો બંધ આકૃતિ હોય તો બરાબર છે. હવે ત્રીજો રેખાખંડ દોરું તો મને આ બંધ આકૃતિ મળી અને રેખાખંડોથી બનેલી મળી મને, માટે આને બહુકોણ કહેવાય. બહુકોણ, બહુ એટલે વધારે, કોણ એટલે ખૂણા, બરાબર ને? એટલે એક કરતાં વધારે ખૂણા બનેલા હોય અને એ પણ રેખાખંડથી જ બનેલા હોય તો જ એને આપણે બહુકોણ કહી શકાય છે. તો એ તમને આકૃતિઓ જુદી જુદી આપી છે વિદ્યાર્થી મિત્રો. તો બહુકોણની સંકલ્પના છે સ્પષ્ટ થવી જોઈએ. તો આ જે તમને પહેલી આકૃતિ આપેલી છે તો તમે જોઈ શકશો આ શું છે? રેખાખંડોથી બનેલી બંધ આકૃતિ છે, માટે એને બહુકોણ કહેવાય. બીજી આકૃતિ તમને આપેલી છે આ રીતે, તો આ પણ તમે જોઈ શકો છો કે આકૃતિ રેખાખંડથી જ બનેલી છે અને બંધ આકૃતિ છે. ખૂણા પણ છે એક કરતાં વધારે ખૂણા, વધારે ખૂણા છે, માટે આને પણ આપણે શું કહીશું? બરાબર ને, બહુકોણ કહીશું. ત્રીજી આકૃતિ આપણને આ રીતે આપેલી છે, તો આ પણ એક બંધ વક્ર છે, બહુકોણ છે. કારણ કે આમાં પણ તમે જોઈ શકો છો કે ખૂણાઓ છે, બરાબર, અને રેખાખંડથી જ બનેલા છે પાછા, એટલા માટે આને પણ આપણે શું કહી શકીએ? બહુકોણ કહેવામાં આવે છે, બરાબર ને. ચોથી જે આકૃતિ છે એ પણ તમે જુઓ,
तो आ चौथी आकृति है ये पण तमे जोई शको, तो बंध ज छे, रेखाखंडोनी बनेली छे, माटे आने पण बहुकोण कहेवामां आवे छे। ज्यारे एना पछीनी जे आकृति तमने आपी छे ए आ रीते आपेली छे विद्यार्थी मित्रों, जो आनी अंदर रेखाखंडनो उपयोग नथी थयो अहींया, माटे आने बहुकोण कहेवाय नहीं, रेखाखंड एक ज छे, बाकी बधुं अर्धवर्तुळ जेवुं छे एटले एने रेखाखंड कही शकता नथी। पछी आनी अंदर तमे जोई शको छो के बे रेखाखंडो क्रॉस थाय छे, एटला माटे आने पण आपणे बहुकोण कही शकाय नहीं, बराबर। तो आ बहुकोण कोने कहेवाय अने ए आपणे ख्याल आवी गयो के बहुकोण एटले शुं, बराबर। तो रेखाखंडोथी बनेली बंद आकृति ने आपणे बहुकोण कहेवामां आवे छे। तो हवे पछीनो जे मुद्दो छे विद्यार्थी मित्रों, के बहुकोण तो आपणे समजी गया के भाई बहुकोण एटले शुं, बराबर, के बंद आकृति होवी जोईए, बराबर, एने आपणे बहुकोण कहीशुं। अने ए पण शेनाथी बनेली होवी जोईए, रेखाखंडोथी ज बनेली होवी जोईए। हवे आपणे जोईए, तमने एक प्रयत्न करो आपेलुं छे कि जुदी जुदी दिवાસળીઓ લઈ અને આકૃતિઓ, ચાર દિવાસળીની આકૃતિ બનાવવાની, ત્રણ દિવાસળી, પાંચ દિવાસળી, છ દિવાસળી લઈ અને તમારે આકૃતિઓ બનાવવાની છે, કેવા બહુકોણ બનાવવાના છે। હવે વાત કરીએ આપણે બાજુઓ, શિરોબિંદુ અને વિકર્ણ। તો આપણે જે બહુકોણ દોર્યો એ બહુકોણમાં બાજુઓ કઈ થાય, એના શિરોબિંદુઓ કયા થશે અને વિકર્ણ કયો થશે એ આપણે સમજવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો કે એક આકૃતિ અહીં દોરું છું, આ આકૃતિ કઈ છે તમે કહેજો મને, ચલો કોણ કહેશે કઈ આકૃતિ કઈ છે, કઈ બહુકોણ છે, કઈ આકૃતિ છે બહુકોણ છે, કેટલા ખૂણા કેટલી બાજુઓ છે વિદ્યાર્થી મિત્રો, અહીંયા કેટલા રેખાખંડનો ઉપયોગ થયો છે, તો આપણે એક બે ત્રણ ચાર અને પાંચ રેખાખંડનો ઉપયોગ થયો। તો પાંચ રેખાખંડના ઉપયોગથી જે આકૃતિ બને છે એને પંચકોણ કહેવાય, ઓછામાં ઓછા ત્રણ બાજુઓ ધરાવતી આકૃતિ બને, બરાબર, એ બહુકોણ કહેવાશે। આનું નામકરણ આપણે આપી દઈએ, બરાબર, એ બી સી ડી અને ઈ। ચલો આની બાજુઓ કઈ થવાની જોઈએ, ચલો કે ભાઈ બાજુઓ કઈ છે, ચલો કયા કયા રેખાખંડથી બન્યો છે, આ જે પંચકોણ બન્યો છે બહુકોણ એ કયા કયા રેખાખંડો છે, તો ચલો રેખાખંડ એ બી, રેખાખંડ બી સી, રેખાખંડ સી ડી, રેખાખંડ ડી ઈ, રેખાખંડ ઈ એ, એ બધી રેખાખંડ છે। તો આ જે રેખાખંડોથી બને છે એને બાજુઓ કહેવામાં આવે છે, એટલે કે જે બહુકોણ જે રેખાખંડોથી બને છે એને બાજુઓ કહેવામાં આવે છે। તો આની બાજુઓ કઈ કઈ થવાની, તો રેખાખંડ એ બી, રેખાખંડ બી સી, રેખાખંડ સી ડી, રેખાખંડ ડી ઈ, રેખાખંડ ઈ એ અને રેખાખંડ એ બી, એ તો આવી ગયું આપણે। તો એક બે ત્રણ ચાર અને પાંચ બાજુઓ થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો। તો અહીં તમે જોઈ શકો છો કે જે રેખાખંડથી આકૃતિ બની છે, બહુકોણ બન્યો છે, એ જ એની શું થશે બાજુઓ કહેવામાં આવે છે, એટલે કે આ રીતે આપણે બાજુઓ એની થશે, બરાબર। પછી આપણે વાત કરીએ શિરોબિંદુ, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા રેખાખંડ તો ભણી ગયા આપણે, બાજુઓ તો ભણી ગયા, બરાબર ને, તો આ જે બે બાજુઓ છે એનું સામાન્ય બિંદુ કયું, એટલે કે રેખાખંડ એ બી અને રેખાખંડ બી સીનું સામાન્ય બિંદુ કયું થવાનું, બી, તો એનું શિરોબિંદુ થશે। એટલે કે જે બે બાજુઓનું સામાન્ય બિંદુ હોય એનું શિરોબિંદુ થાય, તો બી સીનું અને સી ડીનું સામાન્ય બિંદુ સી, આનું ડી, ઈ અને એ, એટલે ટૂંકમાં શિરોબિંદુ આપણે કયા થશે, એ બી સી ડી અને ઈ છે એના શિરોબિંદુઓ થશે। એટલે કે જે બે રેખાખંડનું સામાન્ય બિંદુ હોય, બંનેનું સામાન્ય એ બી અને બી સીનું સામાન્ય બિંદુ બી થવાનું, માટે બી એનું શિરોબિંદુ થશે। એટલે આ રીતે આપણે એના જે શિરોબિંદુઓ છે એ નક્કી કરી શકાય છે।
पास पासेनी बाजू थई आ बे पास पासेनी बाजूनो सामान्य बिंदु कयो थयो बी आ बे पास पासेनी बाजूनो सामान्य बिंदु कयो थयो सी आ बे पास पासेनी बाजूनो सामान्य बिंदु कयो थयो डी थयो ने आ बेनो ई थशे अने आ बेनो छे एनो ए थशे एटला माटे सीधुं आपणे कही शकीए कि भाई ए बी सी डी अने ई ए ना शिरोबिंदुओ थशे। त्यार पछी छे विकर्ण विद्यार्थी मित्रों, तो विकर्णों एटले कोने कहीशुं? तो पास पासेना रेखाखंडो सिवायना रेखाखंडो कया बने? शिरोबिंदु बे नजीकना शिरोबिंदु सिवायना शिरोबिंदु साथे जे जोड़ेला होय बराबर ई कया थशे? दरेक रेखाखंड छे ने बे अंत्य बिंदु तो आपणे मळे छे, એટલે પાસ પાસેના બિંદુ આપણને મળે છે, એ સિવાય આપણે બીજા કયા રેખાખંડ મેળવવામાં આવતા હોય છે એ આપણે જોવાનું છે। તો તમે જોઈ શકો છો કે બીનું નજીકનું બિંદુ સી છે તો એ બે જોડી ન શકાય, બીનું નજીકનું બિંદુ એ છે તો એ બે જોડી ન શકાય, પણ બીની સામેની શિરોબિંદુ ડી થશે અને ઈ થશે, બરાબર ને? એટલે કે વિકર્ણ તરીકે આપણે સામસામેના શિરોબિંદુઓ રેખાખંડ બી ડી અને રેખાખંડ બી ઈ, બરાબર, આ એક વિકર્ણ થયો, બે વિકર્ણ થયા, એટલે એક શિરોબિંદુમાંથી બે વિકર્ણ મળે છે। એ જ રીતે સીમાંથી રેખાખંડ સી ઈ અને રેખાખંડ સી એ, બરાબર ને? એટલે કે રેખાખંડ સી ઈ અને રેખાખંડ સી એ, ત્યાર પછી સીમાંથી પસાર થતું ડીમાંથી કયું બાકી રહ્યું? એક જ રહ્યું, એ ડી। તો અહીંયા તમે જે જોઈ શકો છો કે આપણને વિકર્ણ કેટલા મળ્યા? એક બે ત્રણ ચાર અને પાંચ। પાસ પાસેના બિંદુઓ સિવાયના બિંદુઓને જો જોડવામાં આવે શિરોબિંદુઓને, અને જે રેખાખંડ મળે એને આપણે શિરોબિંદુ તરીકે ઓળખવામાં, એટલે કે એના વિકર્ણ તરીકે જે રેખાખંડ મળે છે એને આપણે વિકર્ણ તરીકે ઓળખવામાં આવે છે। તો ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? બાજુઓ કોને કહેવાય? તો જે રેખાખંડોથી બહુકોણ બને એ રેખાખંડોને બાજુઓ કહેવાય। શિરોબિંદુ કોને કહેવાય? તો જે બે બાજુઓનું સામાન્ય બિંદુ હોય બરાબર એને શિરોબિંદુ કહેવાય। વિકર્ણ કોને કહેવાય? તો પાસ પાસેના બિંદુઓ સિવાયના બિંદુઓને જો જોડવા શિરોબિંદુને જોડવામાં આવે અને જે રેખાખંડ મળે એને શિરોબિંદુ કહેવાય, એટલે વિકર્ણ કહેવાય। તો બીને આપણે એ સાથે જોડેલો છે તો એ કાંઈ વિકર્ણ ન કહેવાય। બીને પાછળનું બિંદુ સી છે એને જો વિકર્ણ ન મળે, એ સિવાયના બિંદુ કયા? બી ડી અને બી ઈ, તો આ વિકર્ણ થશે, બરાબર ને? તો વિકર્ણ મેળવવા માટે ત્રણ રેખાખંડની બનેલી આકૃતિમાં વિકર્ણ દોરી શકાતા નથી, ત્રિકોણમાં વિકર્ણ ન મળે। વિદ્યાર્થી મિત્રો, તમે ત્રિકોણમાં વિકર્ણ મેળવા જાઓ તો ત્રિકોણમાં વિકર્ણ મળતા નથી, એટલે કે ચાર બાજુઓ ધરાવતી આકૃતિમાં જ વિકર્ણો મળે છે। તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે એના શિરોબિંદુને બધું સમજી શકાય છે। સ્વાધ્યાય 4.2 તમને આપેલું છે એની થોડીક ચર્ચા કરી લઈએ કે સ્વાધ્યાય 4.2માં તમને ખુલ્લા વક્ર અને બંધ વક્રમાં વર્ગીકરણ કરવાનું છે, એ તો મેં તમને સમજાવી દીધું। પહેલો છે ખુલ્લો વક્ર, બીજો છે બંધ વક્ર, ખાલી વક્રની જ વાત છે, ત્રીજો છે સી છે ખુલ્લો વક્ર છે, ચોથો છે બંધ વક્ર છે અને પાંચમો છે એ પણ બંધ વક્ર છે। તો તમને ખ્યાલ આવી ગયો હશે। નીચેની પરિસ્થિતિ દર્શાવતી રફ આકૃતિ દોરો, ખુલ્લા વક્રને રફ આકૃતિ દોરવાની છે તો ગમે તે દોરી શકાય, ખુલ્લો રાખવાનો વિદ્યાર્થી મિત્રો, આ ખુલ્લો વક્ર। બંધ વક્રની રફ આકૃતિ દોરવાની છે તો તમે ગમે તે આકૃતિ દોરો, બંધ હોવી જોઈએ આ બંધ વક્રની, બરાબર? તો ખ્યાલ આવી ગયો। નીચેની આકૃતિ પરથી પ્રશ્નનો જવાબ આપો, ચલો અહીંયા આકૃતિ તમને આપેલી છે, ચલો શું તે વક્ર છે? વક્ર તો છે જ ભાઈ, બરાબર ને? એ વક્ર છે, પછી શું તે બંધ છે? તો બંધ પણ છે, એ તમે જોઈ શકો, વક્ર પણ છે અને બંધ પણ છે, તો બંનેમાં હા જવાબ આવશે। જો શક્ય હોય તો નીચેની પરિસ્થિતિ દર્શાવતી રફ આકૃતિ દોરો, બંધ વક્ર જે બહુકોણ ન હોય, ચલો આ બંધ વક્ર છે તો આવી પણ આકૃતિ દોરો, તો આ બંધ વક્ર છે જે બહુકોણ નથી, બહુકોણ માટે રેખાખંડ જરૂરી છે, રેખાખંડથી બનેલો બંધ આકૃતિ હોય તો જ એને બહુકોણ કહેવાય, તો આ બહુકોણ નથી પણ બંધ વક્ર છે। ચલો ખુલ્લો વક્ર જે સંપૂર્ણપણે રેખાખંડોનો બનેલો હોય, ખુલ્લો વક્ર અને સંપૂર્ણપણે રેખાખંડનો બનેલો હોય, તો જુઓ આ શું છે? ખુલ્લો વક્ર થઈ ગયો વિદ્યાર્થી મિત્રો, અને શેનો બનેલો છે? ત્રણે ત્રણ રેખાખંડનો બનેલો છે, દોરી શકાય ને આ રીતે, બરાબર? તો આ
खुल्लो वक्र छे जे फक्त रेखाखंडो बनेलो छे। बे बाजूवाळो बहुकोण, बे बाजूवाळो बहुकोण दोरी शकाय विद्यार्थी मित्रों, फक्त बे बाजुओ होय। बहुकोण एटले बंद आकृति होवी जोईए, तो बे बाजूवाळो आकृति दोरो तो तमे गमे ते दोरो बंद आकृति नहीं मळे, एटले बे बाजूवाळो बहुकोण दोरी शकातो नथी एम आपणे लखी शकीए। तो आ रीते स्वाध्याय 4.2 नी पण आपणे चर्चा करी लीधी। तो हवे तमे विद्यार्थी मित्रों तमने ख्याल आवी गयो के आपणे शेनो अभ्यास कर्यो, बराबर ने? तो आजे आपणे आ प्रकरणनी अंदर आ जे लेक्चर छे एनी अंदर आपणे वक्र विषय अभ्यास कर्यो के वक्र कोने कहेवाय, वक्रना प्रकार जोया कि भाई खुल्लो वक्र अने बंद वक्र, बराबर। पछी वक्रना भागो दर्शाव्या, बंद वक्र छे तेना भागो होय, अंदरनो भाग बहारनो भाग अने वक्रनी हद। त्यार पछी आपणे बहुकोण विषय जोयुं कि भाई जे बंद वक्र फक्त रेखाखंडोनो बनेलो होय, जे बंद वक्र फक्त ने फक्त रेखाखंडोनो बनेलो होय एने ज बहुकोण कहेवामां आवे छे, बराबर। ये पण आपणे जोई लीधुं। बहुकोणनी अंदर आपणे एनी बाजुओ शिरोबिंदुओ अने विकर्णो कोने कहेवाय एना विषे पण आपणे आजे अभ्यास कर्यो अने छेल्ले स्वाध्याय 4.2 ની પણ ચર્ચા કરી લીધી, બરાબર ને? થેન્ક યુ।